બે મર્દા નથી વાત કરતા. એમ ઘરમાં જો બે પક્ષ પડી ગયા હોય ને એકબીજાની હારે વાત ન કરે તો ઘરને ઘર કહેવાય કે સ્મશાન કહેવાય? એને જીવતા કહેવાય કે મર્દા કહેવાય? આ બોલા મત. નંબર બે, ક્યારે પણ સ્ત્રીનું અપમાન નહીં કરો, અપમાન નહીં કરો. આવેશમાં આવીને તમે ગાળાગાળી કરો, ન બોલવાના શબ્દો બોલી નાખો, અને એનો કરુણ અંજામ ડાયવોર્સ પર આવીને ઉભરે છે. ક્યાં સુધી ચાલે? દરેકની કેપેસિટી હોય છે. પતિ અને પત્ની રોજ એકબીજા પર આક્ષેપ કરે, તારી જીભ તલવાર જેવી તીખીશ, ઓલી કે તારી જીભ મરચા જેવી તીખીશ, નથી રહેવું તારી સાથે. ઓકે, સારી સલાહ આપી, એક કામ કરો, ડાયવોર્સ લેતા પહેલા એક સાયકોલોજીસ્ટની પાસે જતા રહ્યો. અને એક સાયકોલોજીસ્ટ ડોક્ટરની પાસે ગયા, વારાફરતી બેઉને બોલાવ્યા, પહેલા પત્નીને બોલાવી, કેમ શું છે, નથી બરાબર, આમ બધું બરાબર, પણ બોલે ત્યારે એવું બોલે, એવું બોલે, સહન ન થાય આપણાથી. કેમ, તમે કાંઈ એને નથી કહેતા? હા, હું એ ક્યારે ગુસ્સામાં બોલું છું? શું બોલો? આ તો હું છું એટલે તમારું ચાલે છે, બીજી માથાની મળી હોત ને. સાયકોલોજી ડોક્ટરે એટલી સરસ સલાહ આપી કે આ જે બોલો છો ને એનાથી ઊંધું કરી નાખજો, બોલી તૈયાર ન થાય. મારે એકલા જ કરવાનું, એને કાંઈ નહીં, એનો ક્લાસ પછી, પેલા તારો ક્લાસ ચાલે છે. હું નહીં બોલું, બોલવું જ પડશે, પાર્ટ ઓફ ધ માય લેક્ચર, માય ક્લાસ, અમારા ક્લાસનો એક પાર્ટ છે, તારે બોલવું જ પડશે. ઠીક છે, ઓલી બહાર ગઈ, ઓલો બેઠો હતો આમ થઈને, હવે પાર્ટ હતો, એને બોલવું જ પડે. એટલે જઈને ખરેખર તમે છો તો મારું ગાડું ચાલે છે, નહીં તો મને કોઈ સંઘરે નહીં, એવો મારો બેકાર સ્વભાવ છે. ઓલાએ કીધું હતું ને, તમે જે બોલો છો એનાથી. ઓ ભાઈઓ, ઘરે જઈને ઘરવાળીને તમારે નથી કહેવાનું આ બધું, તમારો વારો કાઢું છું. હમણાં જ્યાં ઓલી આવું બોલવાનું ચાલુ કર્યું ને, ઓલાને થયું હું એ મેરી હે કે કિસકી હે, આ કોઈ દાડો નહીં ને, આજે હું બોલે છે. અને ઓલી એ ખરેખર દિલથી બોલવાનું ચાલુ કર્યું ને, તો આની આંખમાં આંસુ આવવાના ચાલુ. ના ના ના, ભૂલ મારી જ, તારે કેટલા કામ હોય ઘરના, છોકરાઓને સંભાળવાના, રસોઈ બનાવવાની, આખું ઘર સંભાળવાનું, અને પછી પાછું હું આવું એટલે હું તારા પર, એટલે તારા મોઢામાંથી નીકળી જાય, એમાં કાંઈ નવાય નથી, તારી નહીં મારીશ. એટલી વારમાં આલાનો વારો આવી ગયો, બોલો, કાંઈ પ્રોબ્લેમ નથી, અમે બે સમજી ગયા છીએ, અમારે કોઈ ડાયવોર્સ લેવા નથી, આ રહેવાના. નહીં, આટલું ના બોલી શકો, ભૂલ મારી છે આટલું ના બોલી શકો. બસ ત્યાં ઓલો 73 મણનો ઈગો આવીને ઊભો રહી જાય. ચાઇના વોલ મોટી છે ને સૌથી દુનિયામાં, એને ટપી જાય એવી આપણી ઈગો વોલ છે. માણસને આજે જ ક્યાંક વાંચ્યું હતું, ભેટવામાં બે ચીજ નડે છે, એકબીજાને ભેટવામાં બે ચીજ નડે છે, એક આ ફાંદ નડતી હોય છે અને બીજો ઈગો નડતો હોય છે. આ બે ઓછા થઈ જાય ને, હમણે માણસ એકબીજાને ભેટી પડે. મત દો નહીં, અપમાન નહીં કરો.